रिलायंस द्वारा भरूचना शेरपुरा रोड अने आवेल शीतल स्क्वेर अने आसिफनगर में कॉमन प्लॉट में मोबाइल टावर उभा करवानी कवायत हाथ धराता स्थानिकों में रोष जोवा मळी रह्यो छे। शीतल स्क्वेर में कॉमन प्लॉट में आज रोज मोबाइल टावर ने फाउंडेशन की कामगिरी रिलायंस द्वारा हाथ धराई छे, जेना पगले शीतल स्क्वेर अने आसिफनगर में लोकोना टोळाए टावर ना कामकाज सामे विरोध उठाव्यो हतो, जेना लई रिलायंस कंपनी ना अधिकारी अने स्थानिक रहीशो वच्चे तूतू मेमे थई हती। रिलायंस कंपनी ना अधिकारी शीतल स्क्वेर में ज दुकान धरावता कॉम्प्लेक्स ना बिल्डर एवा इस्माइल हाजी शीतलवाला ना कहेवाथी टावर नुं कामकाज शुरू कर्युं होवानो दावो कर्यो हतो। जो कि शीतल स्क्वेर में बिल्डिंग पर बे मोबाइल टावर छे, तो बने टावर पर शीतल स्क्वेर ना रहीशोनी मंजूरी विना उभा कराया छे। હવે ત્રીજો ટાવર પણ તે જ રીતે ઉભો કરવાની પેરવી થતા તેની સામે લોકોએ પ્રચંડ વિરોધ ઉઠાવ્યો હતો। સ્થાનિક રહીશો ઇસ્માઇલ હાજી શીતલવાલાને ઘેરી લઈ કોમન પ્લોટમાં ટાવર ઉભો કરવા સામે વિરોધ ઉઠાવી ટાવરનું કામકાજ બંધ કરવાની માંગ ઉઠાવતા આખરે ઇસ્માઇલ હાજીએ ટાવરનું કામકાજ બંધ કરાવ્યું હતું। આજ રોજ જંબુસર બાયપાસ ચોકડી પર શીતલ સ્ક્વેર બિલ્ડિંગની અંદર અમારી ઓફિસ આવેલી છે। એ જ ઓફિસમાં મારી 5 દુકાનો છે। અમારી ઓફિસમાં બેહેલા તો અમને ખબર પડી કે ભાઈ પાછળનો જે સોસાયટી આપણે શોપિંગનો કોમન પ્લોટ છે એ કોમન પ્લોટની અંદર કોઈ ટાવર ઊભો કરવા આવેલા છે, એટલે અમે બધા શોપિંગવાળા ભેગા થયા અને એની પૂછપરછ કરી કે ભાઈ આ કોને પૂછીને આ ટાવરનું કામ કરો છો, તો કે ભાઈ ટાવર તો ને પણ અમે ઉપર જે ટાવર છે ત્યાં માલિકે કીધું એટલે અહીંયા નીચે શિફ્ટ કરવાનું તેની જનરેટરને બધું તેના માટે તૈયારી કરીએ છે। અમે એમને એવું કીધું કે ભાઈ આ પરમિશન તમે લેખિત લાવ્યા જ કે મૌખિત, કે અમે પાસે લેખિત પરમિશન છે, અડધો કલાકમાં બધા ભેગા થઈ આ કામ બંધ કરાવ્યું। એક કલાક છે ભાઈ અમને ગોલ ગોલ ફેર્યા કે અમારી પાસે પરમિશન છે, પણ કોઈ પરમિશન હતું નહીં। ત્યાર પછી શોપિંગના ઓનર્સ આવ્યા ઇસ્માઇલ હાજી શીતલવાલા, એમને અમે પૂછ્યું કે હાજી સાહેબ આ ભાઈ ખોદે જ કે તમે ઇજાજત આપી, તો કે અમે ઇજાજત આપી, તમે કોઈ હાજી સાહેબ તમે કોને પૂછીને ઇજાજત આપી, તમે કોઈ શોપિંગ ઇજાજત લીધી, આ શોપિંગ આખું ટકલારી થઈ ગયું, ઉપર બબ્બે ત્રણ ટાવર ઉભા, બે ટાવર તો ઉભા કરેલા છે, અને તમે ત્રીજી વસ્તુ પાછું જનરેટરનો એક ફાઉન્ડેશન ખોદાવો, આ કોમન પ્લોટ છે એ શોપિંગવાળાને બેસવા માટે ઉઠવા માટે કે અમારા પાર્કિંગની જગ્યા મેં તમે ભરેથી આપી દેશો, તો કેટલા અંશે વ્યાજબી છે, તો હાજી સાહેબને એમની ભૂલનો અહેસાસ થતો કે ચાલો હું કામ બંધ કરાવી દઉં, અમે એટલે કામ બંધ કરાવી દો, પણ તમે જે આ ખોઈડું તે તો પછી હવે બી એવું કહે કે એ તો મારી માલિકીની જમીન છે, કોમન પ્લોટ તો બધાની સહિયારી હોય અને એમાં કેવી રીતે માલિકી આવી ગઈ, એટલે આજે અમે તમામ શોપિંગવાળા ભેગા થયા અને અમે અહીંયા જો ટાવર બનશે તો અમે કલેક્ટર સાહેબને લેખિતમાં એક અરજી પણ આપીશું અને અમને જો અહીંયા ન્યાયમાં અમે નગરપાલિકામાં પણ જઈશું, એટલા માટે કે આ ગેરકાયદેસર બબ્બે ટાવર તો ઉપર ઊભા છે અને ત્રીજો ઊભો કરવાનો પ્રયત્ન કરે, એટલે આ તો કોમન પ્લોટ કહેવાય, લોકોને મન માની એમને ચાલે અને એની અંદર એટલી અસંખ્ય ગંદકી પણ રાખેલી છે અને અમારી દ્રષ્ટિએ આ બહુ ખોટું થઈ રહેલું છે, એટલે આજે અમે બધા વિરોધ કરવા માટે અમારે ભેગા થયેલા છે। किस चीज का काम करना? रिलायंस कंपनी से। क्या कर रहे हैं रिलायंस का? वो डीजी का उटला बनाने के लिए। किसको पूछा गया आपने? वो दुकान है ना जो टीवी का वो सीडी का वो दुकान वाला वो इसे पूछे रूम आप लोग खुद परमिशन लेके आए हैं? परमिशन को लेकर फोन से बात किया, वो मैसेज है मोबाइल पर, मैसेज है वो जो जीरो काम के है ना साहब, नंबर दिए मैसेज किए तो नंबर दे बात कर लेना तो अब काम चालू करना रूम ओनर से। आप लोगों के पास अभी तो लेखित में है? लेखित में तो क्या है? वो तो ऑफिस में है ना, वहाँ पे सूरत जो जगह पे खुद काम करते हैं या कुछ प्रोसेस करते हैं वहाँ पे लीगल? अरे सर तो वो रूम ओनर से मालिक है तो उसमें क्या लेना है, वो तो बोले तो मेरा नंबर दिए तो वो नंबर हम लोग लेकर बात किए, बोला वहाँ काम चालू कर दो, काम बताए भी जगह तो दुकान वाले बताए तो वहाँ खोदो इतना इतना को बना दो, क्या हुआ तो, क्या हुआ? तो चालू गया फिर काम है, साहब आए तो नाम भूल गए बताइए नाम काम रोक दो। अब्दुल भाई वो गाली भी दिए मेरे को, बोले काम रोक दो। अभी सैयद एहसान न्यूज़ भरूच।